વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ઓકે, તો હવે આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી, આજે આપણે પાઠ નંબર 4 બે આંકનો પરિક્રમ આ પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે આ પાઠના લેખિકાનો પરિચય કરી લઈએ. તો સૌ પ્રથમ આ પાઠના લેખિકાનું નામ છે મનુબેન ગાંધી. મનુબેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. ત્યારબાદ તે પોતે મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલના પોતે પૌત્રી હતા. મનુબેન ગાંધીએ એ મહાત્મા ગાંધી સાથે રહીને ઘણા બધા પ્રસંગો પોતે નિહાળેલા છે અને ઘણા બધા પ્રસંગો પોતે અનુભવેલા છે. એમાંથી અમુક અમુક સુંદર પ્રસંગોની એમણે પોતે એ સુંદર રજૂઆત પણ કરેલી છે. એમાંનો જ એક પ્રસંગ આજે આપણે એ શીખવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો મનુબેન ગાંધીએ વિરાટ દર્શન, બાપુ મારી માં જેવા પુસ્તકો પણ પ્રકાશિત કરેલા છે. હવે આ પ્રકરણની અંદર મનુબેન ગાંધી એ મહાત્મા ગાંધી સાથે બનેલો એક પ્રસંગની સુંદર રજૂઆત કરી રહ્યા છે. તેમાં સૌ પ્રથમ વાત આવે છે કે મહાત્મા ગાંધીજીને એકવાર માઉન્ટ બેટન જે વાઇસ રોય હતા તેમને મળવા જવાનું થાય છે. ત્યારે પોતે એ મુસાફરી એ રેલવેમાં મુસાફરી કરવાના હતા. ખરેખર તો જે વાઇસરોય હતા એમણે ગાંધીજીને રિક્વેસ્ટ કરી હતી કે તમે વિમાનમાં મને મળવા માટે આવો. છતાં એ ગાંધીજીએ એમની અરજી ફગાવી દીધી. એટલે કે એમણે કહ્યું કે ભારતના કરોડો લોકો આ વિમાનમાં પોતે બેસી નથી શકતા, તો મારે આ વધારે ના કામની મુસાફરી શા માટે કરવું. એટલા માટે ગાંધીજીએ પોતાનું સાદાઈભર્યું જીવન અપનાવ્યું અને એમણે એ રેલવેમાં મુસાફરી કરી. પરંતુ લેખિકાએ મુસાફરી કરવા માટે જે વાત આવે છે એની અંદર ગાંધીજી માટે 2 ડબ્બા એ રિઝર્વેશન કરાયા હતા. એટલે મનુબેન ગાંધીનો વિચાર એવો હતો કે 1 ડબ્બામાં ગાંધીજી પોતે પોતાનું કામકાજ કરે, લખવા વાંચવાનું, રેડિયો કાઢવાનું વગેરે કામકાજ 1 ડબ્બામાં કરે અને બીજા ડબ્બામાં પોતે રસોઈ બનાવે, ઘરકામ કરે. એવી રીતે 2 ડબ્બાનું આયોજન, 2 ડબ્બાનું રિઝર્વેશન કરવામાં આવ્યું હતું. પણ જ્યારે ગાંધીજીને ખબર પડે છે ત્યારે ગાંધીજી કહે છે કે કેટલા લોકો ટ્રેનની અંદર બર્થ લટકાઈને પોતે એ મુસાફરી કરી રહ્યા છે, એમને જરૂર હોવા છતાં પોતે એમને જગ્યા મળતી નથી, તો આપણે 2 ડબ્બા સગમ વધારે વાપરવાના. તો એમના જીવનમાંથી પણ આપણને એક સંદેશ મળે છે કે પરિક્રમ એટલે જે વસ્તુ કામની નથી એને શું કામ વધારે ભેગી કરવાની જરૂર છે. તો જે કામનું નથી એને ત્યાગ કરવું જોઈએ અને આપણે જેટલી જરૂર છે એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. તો ગાંધીજીને તો ખબર હતી કે આ જે છે એ પોતે નિર્દોષ છે, એમનામાં સમજણનો અભાવ છે. એટલે એમણે તાત્કાલિક એ રેશન માસ્ટરને બોલાવીને 1 ડબ્બો એ રિઝર્વેશન કેન્સલ કરાવે છે અને પછી એ મધુબેનને કે લેખિકાને એ પોતે બીજો ઠપકો પણ આપે છે. તો આ વાર્તાની અંદર આપણને આ રીતે ગાંધીજીનું એક સાદાઈભર્યું જીવન, લોકો પ્રત્યેની એમનો પ્રેમ, લોકો પ્રત્યેની એમને કરુણતા આપણને આ પ્રકરણમાં જોવા મળે છે. આમ તો જોવા જઈએ તો ગાંધીજી પોતે વિમાનમાં જઈ શકતા હતા, એ મુસાફરી પોતે કરી શકતા હતા, પણ એમને ભારત દેશના લોકોનો પણ એક વિચાર એમના મનમાં રહેલો કે આપણે જેટલી જરૂર છે એટલી જ વસ્તુ આપણે વાપરવી જોઈએ, વધારાની વસ્તુ આપણે વાપરવી ન જોઈએ. બાકી જોવા જઈએ તો 24 કલાકનો રસ્તો હતો, અસહ્ય ગરમી હતી. એ સમયની અંદર ગાંધીજીને ઘણી બધી તકલીફ પડે એવું હતું, છતાં ગાંધીજીએ પોતે બધી તકલીફો પોતે મુશ્કેલીઓનો વિચાર કર્યા સિવાય પોતે એ રેલવેના 1 જ ડબ્બામાં મુસાફરી કરવાનો વિચાર એમણે સિદ્ધ કરેલો. અને ત્યાં રેલવે સ્ટેશનમાં પણ ઘણા બધા લોકો ગાંધીજીના મળવા માટે
અમને દર્શન માટે ઘણા બધા લોકો ત્યાં આવી પડેલા. પૂજ્ય મહાત્મા ગાંધીજી જે આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ, એમને દરેક વાતની ખબર હતી. એમને એ પણ ખબર હતી કે એ મુસાફરીની અંદર એમને તકલીફ પડવાની છે, ઘણી બધા પ્રશ્નો થવાના છે. છતાં પોતાની પાસે વ્યવસ્થા હોવા છતાં એમણે વ્યવસ્થાનો ત્યાગ કર્યો અને આવી રીતે એક સાદાઈ ભર્યું એમણે મુસાફરી કરી અને એવી રીતે પોતે વાઈસરોયને મળવા જવા મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક પાઠ, બે ખાનાનો પરિગ્રહ, એક સરસ મજાનો પાઠ આપણે વિડીયોના માધ્યમ દ્વારા નિહાળવાનો છે. વિડીયોના માધ્યમ દ્વારા આપણને સંપૂર્ણ પ્રકરણની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થવાની છે. તો જો તમે વિડીયો બરાબર વ્યવસ્થિત જોયો હશે તો વર્કશીટમાં પૂછાયેલા દરેક પ્રશ્નનો જવાબ તમે પોતે જાતે લખી શકશો અને આખો જે પાઠ છે એની સંપૂર્ણ માહિતી તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આપવામાં આવેલી વર્કશીટ વ્યવસ્થિત બરાબર ધ્યાનપૂર્વક વિડીયો નિહાળ્યા બાદ પોતે લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવો હવે આપણે એક એનિમેશન વિડીયો નિહાળીએ. જય હિન્દ, જય ભારત. ઈસવી સન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલ વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા, પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી તેમણે તેનો ઇન્કાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો. ગરમી અસહ્ય હતી, 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી, છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવના હતી. એમણે મને બોલાવીને કહ્યું, આ યજ્ઞમાં તું એકલી જ મારે સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલ વહેલો જાઉં છું. મેં નોઆખલી જતા જ નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું, અને સાથીઓને છૂટા કર્યા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તું સાથે જ રહી, એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે, પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો. મેં સામાન તો ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે. વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે. આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે. બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા. લોકોની ભીડ અસહ્ય હતી, પણ અમે ચડી ગયા. બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. 9:30 વાગ્યે ટ્રેન ચાલી. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું, ક્યાં હતી? અહીં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો. આ બીજા ખાનાનું તે કયું હતું? હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું. કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે
મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ. એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય? હું તો લોભ્યો રહ્યો. તે આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત, પણ તે તને શોભત કે, એટલે તે બીજું ખાનું લીધું. તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી. એ તો તારે સમજવું જોઈએ, અને સમજી હો તો હું તને કહી રહ્યો છું તે ન પડવા જોઈએ. હવે એનું પ્રાયશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે, અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે. હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય, પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી. વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માંટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ. જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે. અંતે સ્ટેશન આવ્યું. બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા. એને મારું પરાક્રમ કહ્યું. આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે, હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કર્યા. એમાં એનો દોષ નથી, દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને, હવે મારે અને એણે બંને પ્રાયશ્ચિત કરવું રહ્યું, એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો, અને તો મારું દુઃખ હળવું થશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી, પણ બાપુજી ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું, હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો? બિચારા સ્ટેશન માસ્તર જંખવાણા પડી ગયા, અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. એ તો હિન્દુસ્તાનના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય? એટલે લટકતા લોકોને જગ્યા મળી, અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું, અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો જે જીવંત પર્યંત મારો રહેશે.